નિયમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણે લેક્ચર 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપનું સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી ફક્ત 4 ગુણ શીખવાનું છે. પ્રથમ પ્રકરણ છે એમાંથી 4 ગુણનો, એમાં 2 પ્રશ્નો હેતુલક્ષી એક ગુણના પૂછાય છે. ખાલી જગ્યા છે અથવા ટરાકોટા એવા નાના પ્રશ્નો અને 2 ગુણનો એક નાનો દાખલો હશે. એટલે કુલ 4 ગુણો આ પ્રકરણમાંથી પૂછાવાનું છે. તો આ પ્રકરણ છે એ શરૂઆત છે. એટલે પહેલું પ્રકરણ યુક્લિડનો જે ભાગ વિધિ છે શરૂઆતનું, એ ખૂબ અઘરું છે. એટલે એને આપણે છોડી દઈએ ત્યારે હાથ પછી લેવાનું છે. આપણે અત્યારે સ્વાધ્યાય 1.2થી સ્ટાર્ટ કરીશું. તો 1.2થી સ્ટાર્ટ એટલા માટે કરી કે પહેલાં બધું સહેલું છે, એમાં રોકડામાં મળી જાય છે. એટલે પહેલાં એને લઈ લઈએ, યુક્લિડની અંદર આપણે પછી લઈએ, એ પણ લેવાનું છે. તો આ પ્રકરણ લેતા પહેલાં આપણે ધોરણ 6ની અંદર તમે આવું શીખી ગયા છો. ધોરણ 6 યાદ કરો, અવિભાજ્ય અવયવ, અવયવીકરણ, અવિભાજ્ય અવયવ પાડતા શીખી ગયા છો. પછી બીજું પણ શીખી ગયા છો, લસા અને ગુસ્સા, આવું પણ શીખી ગયા છો. અવિભાજ્ય અવયવ વૃક્ષ, અવયવ વૃક્ષ, અવયવ વૃક્ષ પ્રમાણે આપણે અવયવ પાડતા ગોઠવતા શીખી ગયા છે. આ ધોરણ 6માં આવે છે અને અત્યારે સીધું ધોરણ 10માં આ જ વસ્તુ છે. ધોરણ 6નું ગણિત તમે જોઈજો અને એની અંદર અવયવ વૃક્ષ પણ આપેલું છે અને એ જ અવયવ વૃક્ષ પ્રમાણે આપણે ધોરણ 10માં દાખલ લેવાના છે. પહેલાં તો અવિભાજ્ય અવયવ પાડવાના, પછી લસા અને ગુસા કેવી રીતે શોધવું, છઠ્ઠા ધોરણ પહેલાં ભણવાનું. છઠ્ઠા ધોરણનો જો બરાબર સમજાઈ જાય તો પહેલો સ્વાધ્યાય 1.2 છે એના બધા દાખલા તરત આવી જાય છે. પણ આ છઠ્ઠા ધોરણનું જે પ્રકરણ છે ને, એ સીધો 10માંના પહેલા પ્રકરણને રિલેટેડ છે. તમે શીખી ગયા છો, હમણાં અમુક દાખલા આપીશ છઠ્ઠા ધોરણના, તે બરાબર એ તમે શીખી ગયા છો. ચાલો હવે આપણે અવિભાજ્ય અવયવ છઠ્ઠા ધોરણનું ઉદાહરણ છે. દાખલા તરીકે 980ના અવિભાજ્ય અવયવ પાડો. તો પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડતા છીએ કે 980. તો 980 છે એના અવયવ પાડો, અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવ પાડવા છે તો અહીંયા આપણે કેટલા વડે, 2 વડે ભાગી શકે નહીં, બરાબર 2 વડે આને ભાગી શકાય કે નહીં તો એ કેવી રીતે ખબર પડે? ત્યારે તમને ખબર છે કે હું સીધું લખી નાખું અહીંયા 2 × 8, 2 × 18, હજી પણ 2 વડે ભાગા છે. 2 × 4, 2 × 8, 2 × 5, 10. હવે 2 વડે ચાલશે નહીં. હવે 5 વડે લઈ લઈએ, 5 × 20, 5 × 9, 45. હવે 7 વડે આવશે, 77, 49, 7 × 1. તો આજે આવ્યા બધા અવયવ 980 બરાબર 2 × 2 × 5 × 7 × 7. આ શું આવ્યું? બધા અવિભાજ્ય છે, અવિભાજ્ય અવયવ આવ્યું, બરાબર. પણ એ અહીંયા 2 વડે ભાગ આવે છે, 3 વડે, તો એ પણ ધોરણ 6ની અંદર જે વિભાજ્યતાની ચાવીઓ આવું શીખી ગયા, આવું પણ છે એની અંદર 2ની ચાવી, આવી બધી ચાવી છે. એટલે એ ખબર પડી જાય કે 2 વડે ભાગ ચાલશે કે 3 વડે. પછી આપણે ક્રમમાં હાલ કરો, 2 વડે ન હાલે તો 3 વડે, 4 વડે, 5, 6 વડે, 7, 8, 9. પછી અભિભાજ્ય લઈ લેવાની, 10 સુધી, પછી 11, 13, 17, બરાબર. તો એ રીતે આપણે આને ભાગવાનું છે અને જે આવે ત્યાં મૂકતું જવાનું. તો જો ચાવીઓ મોઢી મોઢે હોય બધી ચાવી, બરાબર, તો આપણને એકદમ સરળતાથી ખ્યાલ આવે. તો 2ની ચાવી, તો પહેલાં તો આપણે ચાવીઓ શીખવી પડશે, વિભાજ્યતાની ચાવીઓ.
તો આપણે સૌ પ્રથમ બે વિચાર છે બરાબર, બે ની ચારીમાં જો એકમનો એકમનો અંક બે ચાર છ આઠ કે ઝીરો હોય તો તે સંખ્યાને બે વડે રાખી શકાય, બે વડે તે સંખ્યાને બે વડે નિશેષ રાખી શકાય. તો અહીંયા જો છેલ્લે ઝીરો છે માટે બે વડે ભાગી શકાય બરાબર, એટલે આમ કરવાનું 980 ભાગ્યા બે, બે ચોખ્ખો આમ 18 આવ્યા, બે નંબર 18 બરાબર, અને ઝીરો ઉતાર્યો એટલે ભાગ નહીં આવે, ભાગમાં ફરી જો તો જો બે વડે ભાગ આવ્યો એમ. ટૂંકમાં બે ની ચાવી તમારે મોઢે રાખવાની, એકમ નોમ અહીંયા એકમનો અંક જો આપમાંથી હોય તો તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય. પછી પાંચની ચાવી, તો પાંચની ચાવી શું છે જો એકમનો અંક, એકમનો અંક પાંચ અને શૂન્ય હોય તો તે સંખ્યાને પાંચ વડે ભાગી શકાય, પાંચ વડે નિશેષ ભાગી શકાય. તો આ પાંચ ને ચાલે એવી રીતે દસ ને ચાલે, એક પછી આ બે પછી આ ત્રણ, તો દસ ની ચાવી શું છે બરાબર, જો એકમનો અંક શૂન્ય હોય, એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને ત્યાંને દસ વડે ભાગી નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય બરાબર. આ રીતે બે ની ચાવી, પાંચ ની ચાવી, ત્રણ ની ચાવી, આ બધી ચાવી ત્રણ ની ચાવી, તો ત્રણ ની ચાવી એટલે આ બધા અંકોનો સરવાળો કરો અને જો ત્રણ વડે ભાગી શકાય બરાબર, અંકોનો સરવાળો, અંકોનો સરવાળો કરી, સરવાળો કરી ત્રણ વડે ભાગી શકાય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને નિશેષ ત્રણ વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 180 છે તો 1 + 8 + 0 તો કેટલા આવ્યો ટોટલ 9, 9 ને 3 વડે ભાગી શકાય, તો 180 ને પણ 3 વડે ભાગી શકાય બરાબર. તો આ છે ત્રણ ની ચાવી, દસ ની, પાંચ ની, બે ની બરાબર. આ રીતે બધી ચાવીઓ તમને મળે છે. હવે ચાર ની ચાવી, તો ચાર ની ચાવી કેવી છે, ચાર ની ચાવી છે એ ચાર ની ચાવી એના છેલ્લા બે અંક ચાવી,
અગિયારની ચાવી છે બરાબર, આ બધી ચાવીઓ નવની ચાવી, તો નવની ચાવીમાં જે અંકોનો સરવાળો, નવની ચાવી અહીંયા એવી છે અંકોનો સરવાળો કરી નવને ભાગી શકાય, તો આખી સંખ્યાને નવ વડે શેષ ભાગી શકાય, એ નવની અને ત્રણની, પછી દસ, પછી છ ની ત્રણ, છ ની અંદર ત્રણ અને બે ની ચાવી જો લાગુ પડતી હોય કોઈ સંખ્યા, તો છ ની ચાવી છ વડે એને નિષેધ મૂકી શકાય. તો આ બધી ચાવીઓ તમે શીખી ગયા છો, માત્ર થોડુંક રિવિઝન કરાયું છે એટલા વડે ભાગી શકાય. ટૂંકમાં અવિભાજ્ય અવિભાજ્યમાં આવ્યા પછી લગભગ બધાને આવડતા જ છે, તો અવિભાજ્ય અવયવ પાડવાના. હવે અવિભાજ્ય અવયવ શીખી ગયા પછી એમાં લસા અને ભૂસા કાઢવાના છે, લસા અને ભૂસા. દાખલા તરીકે હવે આપણે ભૂસા અને લસા, ગુરુતમ સામાન્ય અવયવ, લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ બરાબર સામાન્ય, તો આપણે પેલા અઢાર થઈ, અઢાર અને ચોવીસ છે એનો ભૂસા કેટલો થાય બરાબર, તો આપણે અઢાર અને ચોવીસ નો લસા કેટલો થાય, તો એના અવિભાજ્ય અવયવ પાડ્યા છે બરાબર, તો આના અવિભાજ્ય અવયવ પાડશું અઢાર, પછી ચોવીસ ના અવિભાજ્ય અવયવ પાડો, બે નવા અઢાર, ત્રણ તેવી નવ, ત્રણ એકા અહીંયા બે ઉડ્યા છે, બાજુ ચોવીસ, બે છ બાર, બે તેવી છ, ત્રણ એકા ત્રણ. હવે આપણે લખી શકીએ અઢાર બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, પછી ચોવીસ બરાબર આપણે લખી શકીએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આમ લખી શકીએ. તો હવે આપણે એનો ભૂસા લેવો હોય તો ભૂસા બરાબર આ સરખા સરખા અંક કેટલા છે એ ભૂસા, દાખલા તરીકે આ બે અને બે આ છઠ્ઠા ધોરણ કરવાના છે ત્યારે, પછી આપણે દસમા ધોરણ, પછી એક ત્રણ સરખો છે, હવે કોઈ અંક સરખા નથી, અહીંયા બે છે પણ અહીંયા નથી, ત્રણ છે તો અહીંયા નથી, તો જેટલા સરખા અંક લઈ લો હવે એને ગુણ એટલે એનો ગુસ્સા મળી ગયો ત્રણ દો છ. હવે લસા, તો લસાની અંદર પહેલા છ લઈ લો, હવે બાકી કોણ જો અમારા રાઉન્ડ મેરે સિવાય ત્રણ એને લે, હવે અહીંયા બાકી કોણ જો રાઉન્ડ મેરે સિવાય બે આપી દે, આટલું લઈ લો બાકી હોય એને લઈ લો, બે ગુણ્યા ત્રણ ઉપર બે અને અહીંયા બે ની ત્રણ અને ગુણ્યા ત્રણ, તો બે માં બે સરખા છે બરાબર, તો સૌથી ઓછી ઘાત વાળું પદ લેવાનું છે, ઓછી ઘાતાંક વાળું પદ, પછી એ ત્રણ બંને માં છે તો સૌથી ઓછી ઘાતાંક વાળું પદ, તો આ ધોરણ દસ પ્રમાણે કેટલો આવ્યો ભૂસા છ, પછી સૌથી વધુ ઘાત વાળું આમાં તો બેનો સૌથી વધુ ઘાત વાળું ત્રણ નો વર્ગ, તો અહીંયા જે જવાબ આવશે બોતેર આવશે, તો દસમા ધોરણ પ્રમાણે આપણે આ રીતે લખશું ઘાત સ્વરૂપ, પછી ભૂસા અને લસણ. અત્યારે છઠ્ઠા ધોરણમાં તમે આવું શીખી ગયા, એનો એક છે બીજું કઈ નથી, ફક્ત આનું આનું ઘાત સ્વરૂપ લખી પછી લસા અને ભૂસા શોધવાનો છે, આ છઠ્ઠું ધોરણ છે અને આ દસમું ધોરણ કાંઈ ફેર નથી, ફક્ત ઘાત સ્વરૂપ લખ્યું છે બીજું કાંઈ ફેર નથી. તો ભૂસા અને લસા તમને હવે સમજાઈ ગયો, ભૂસા કેમ કાઢવો અને લસા કેમ કાઢવો, વિભાજ્યતાને ચાવી અને અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવો. હવે આપણે ધોરણ નવની છ માં સૌથી માનું કેમ કીધું હોય ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ, મોટામાં મોટી સંખ્યા કઈ, ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા તમે લખતા હતા, પછી એમ કીધું હોય ચાર અંકની, ચાર અંકની
same cafe, the Novata Nosua Nova. But she finds a chalk of me, but I've thrown up me, thrown over a jar over a pants of me, he did with pants of me, for pants over a pun, none of them any saying that he did with all. So, 44 plus 7 is
એટલે કેટલા આવશે? તો એ સંખ્યા શોધો તો 1236 થી ભાગતા દરેક પરિસ્થિતિમાં શેષ આંક રહે તો એ સંખ્યા શોધો. એક સૌથી નાના નાની કઈ સંખ્યા છે? સૌથી નાના નાની સંખ્યા 151 છે. તો આ તો છઠ્ઠા ધોરણનો દાખલો છે. આ વખતે દસમામાં દાખલા આવશે આ જ સ્વાધ્યાયની અંદર. મિત્રો હવે આપણે આનાથી આટલું થોડુંક છઠ્ઠા ધોરણનું ગણિત તમારી પાસે હોય તો તમે એને થોડુંક રિપીટ કરી નાખજો. એટલે હવે આપણે બીજા લેક્ચરમાં ધોરણ 10 ની અંદરથી આપણે દાખલા લઈશું. થેન્ક યુ મિત્રો.